नमस्ते विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनलमां आपનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી વિષય અભ્યાસ કરીશું। તેમાં આપણે જોશું આજે કાવ્ય 7 બુઝો તો જાણે। એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ઉખાણા, કે આપણે કોઈ પણ એવી યુક્તિ હોય કે જે આપણે સુલઝાવવાની હોય અને પછી આપણને જાણવા મળે। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 44 જોઈએ આપણે બુઝો તો જાણે, તેનો સારાંશ આપેલું છે। आप सभी जानते हैं कि पहेलियां बच्चों को बहुत पसंद आती है। पहेलियां એટલે કે આપણે કહી છી ગુજરાતી માં ઉખાણા, એટલે કે તમને બધાને તો ખબર જ છે કે જે ઉખાણા હોય છે તે બધાને, બધા એટલે કે બચ્ચા નાના જે બાળકો હોય ને, બહુ જ ગમે છે। यहां पहेलियां देकर छात्रों की विचार शक्ति का विकास करने का प्रयत्न किया गया है। यहां એટલે કે આ પાઠ કાવ્ય 7 છે, તેમાં આવી રીતે પહેલિયા આપીને જે વિદ્યાર્થીઓ હોય છે તેની વિચાર શક્તિ હોય એના વિકાસ કરવા માટે અહીં આપેલી છે, પ્રયત્ન કરવામાં આવેલો છે। પહેલિયા સમસ્યા યા પ્રશ્ન કે સ્વરૂપમાં હોતી હૈ, એટલે ઉખાણા છે તે કોઈ પણ સમસ્યા અથવા તો પ્રશ્ન સ્વરૂપમાં હોય છે। ઉન્હેં સમજાના બુઝાના બડા અચ્છા લગતા હૈ, એટલે કે તેને સમજાવવું અને બુઝાના એટલે કે આપણે તેનો ઉકેલ મેળવવો તે સારું લાગે છે, એમ બધાને ગમે છે। ये पहेलियां हमारे विचार करने की शक्ति को बढ़ाती है, ज्ञान में वृद्धि करती है। એટલે કે આ જે પહેલિયા એટલે કે ઉખાણા હોય છે તે આપણા વિચાર કરવાની શક્તિને પણ વધારે છે અને આપણા જ્ઞાનમાં પણ વધારો થાય છે। ત્યારબાદ આપણે નીચે આપેલી પહેલિયા છે તે સમજતા પહેલા અમુક શબ્દોની સમજૂતી મેળવી લઈએ। શબ્દ છે પહેલી, પહેલી એટલે થાય સમસ્યા। ત્યારબાદ છે તન એટલે કે શરીર, હસ્ત એટલે થાય હાથ। ત્યારબાદ છે ભૂતલ એટલે પૃથ્વી અથવા તો ધરતી। ત્યારબાદ અમુક શબ્દો છે એના ગુજરાતીનો અર્થ છે ફલી, ફલી એટલે થાય સિંગ, જળ એટલે કે મૂળ। પછી છે બીજ એટલે કે બીજ, આપણે વાવીને કોઈ પણ એવી વસ્તુ હોય કે આપણે એનું વાવણી કરવી હોય તેના માટે જે બી રોપવામાં આવે છે તે બીજ। ત્યારબાદ રખવાળ એટલે કે રક્ષણ કરનાર। જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં પહેલી, તેમાં છે કે પહેલી કો પઢકર સહી ચિત્ર છે જોડીએ, એટલે કે આપણે પહેલી આપેલી છે તે વાંચી અને તેનો જે સાચો જવાબ હોય તે ચિત્ર સાથે તો જોડવાની છે। પહેલું છે ફળ દેકર સફળ હુએ હે હરિયાળી ફેલાતે હે, ફૂલ ફલી જળ છાળ બીજ દે સબકો સુખી બનાતે હે, એટલે કે ફળ આપીને સફળ થયા છે, હરિયાળી ફેલાતે હે એટલે બધી જગ્યાએ હરિયાળી ફેલાવે છે, એવી કઈ વસ્તુ છે કે જે ફળ આપે છે અને બધી જગ્યાએ હરિયાળી ફેલાવે છે। ફૂલ ફલી જળ છાલ બીજ દે સબકો ખુશી બનાતે હે, એટલે કે તે એવી વસ્તુ છે કે જે બધાને ફળ ફૂલ અત્યારે છે બીજ જળ એટલે કે મૂળ, મૂળ આપે છે, શીંગો આપે છે, આવી રીતે બધું આપી અને પછી આપણને બધાને ખુશ કરી દે છે, તો એવું તો શું હોય છે તો કે તમે વિચારો જોઈને તેનો જવાબ આવે છે પેડ, પેડ એટલે કે વૃક્ષ, વૃક્ષ છે આપણને બધાને ફળ ફૂલ એવું બધું આપે છે, છાલ ને બધું આપે છે, આપણને બધાને સુખી રાખે છે, બધે જગ્યાએ હરિયાળી પણ ફેલાઈ જાય છે। તો તમે પહેલી પંક્તિ પહેલી છે એને પેડ સાથે જોડી શકો છો, નીચે આપેલું છે ચિત્ર। ત્યારબાદ નીચે આપેલું છે પહેલી આપેલી છે બીજી, પથ્થર કા વન ઊંચા હે મન ઉગતે પેડ ઘણે સારે, એટલે કે પથ્થર કા વન એટલે કે કેટલા બધા પથ્થરો છે, કાંકરા હોય મોટા મોટા પથ્થરોનું આખું વન એટલે કે આખું જંગલ છે, ઉગતે પેડ ઘણે સારે અને તેની ઉપર કેટલા બધા વૃક્ષો પણ ઉગે છે ઝાઝા બધા, નદીઓ ઝરણો કે ઉદગમ હમ ભૂતલ કે હે રખવારે, એટલે કે નદી અથવા તો ઝરણાના ઉદગમ છે, ઉદગમ એટલે શું કે ત્યાંથી નિર્માણ થાય છે નદી અને ઝરણાનું, અને ભૂતલ એટલે કે પૃથ્વી અથવા તો ધરતીના અમે રખવાડા છીએ, તો તેનો જવાબ આવશે પર્વત। પર્વત છે એ શું હોય છે તો કે નાના નાના પથ્થરોનો મોટું બધું આખું જંગલ, એટલે કે મોટા નાના બધા પથ્થરો ભેગા થઈ અને મોટું વિશાળ જે બને છે તેને શું કહે છે, પર્વત કહેવાય છે, અને તે ઊંચા હોય છે, પછી તેની પર્વત ઉપર કેટલા બધા વૃક્ષો પણ ઉગે છે, ત્યાંથી નદી અને ઝરણાઓ પણ નીકળે છે અને તે જમીનનું રક્ષણ પણ કરે છે, તો તેનો જવાબ આવશે પર્વત। ત્યાર પછી ત્રીજી પહેલી છે, સ્વયં ન પીતી પ્યાસી રહતી દેતી જગ ભરકો પાણી, એટલે કે સ્વયં એટલે પોતે ખુદ પીતી નથી અને હંમેશા પ્યાસી રહે છે, એટલે કે તેને હંમેશા તરસ પીપાતી નથી, તે હંમેશા પ્યાસી જ રહે છે, દેતી જગ ભરકો પાણી, જગભર એટલે શું કે આખા જગતને, તે આખા જગતને પાણી આપે છે, એટલે પોતે ખુદ એમ કે છે તરસી રહીને પોતે ખુદ પાણી પીતી નથી પણ આખા જગતને પાણી આપે છે।
खेत सींचती नाव चलाती बहती हूँ मैं मन मानी। એટલે કે ખેતરોનું સિંચન કરે છે, પછી તેની ઉપર નાવ એટલે કે હોડીઓ પણ ચાલે છે, અને બહતી હું મનમાની, એટલે મનમાની એટલે શું કે મારું જ્યાં મન પડે ત્યાં હું વહી જાઉં છું, તો તેનો જવાબ આવશે નદી। ત્યાર પછી છે પહેલિયા, કણ હે મેરા ભરા ભરા રસતે રહતા સદા ભરા, એટલે કે મારું તન છે એ, તન એટલે કે શું થાય શરીર, મારું તન છે એ હરા ભરા એટલે કે હર્યું ભર્યું છે એમ કે લીલા રંગનું છે, રસ છે રહતા સદા ભરા એટલે હું હંમેશા રસથી ભરેલો હોઉં છું। ભીતર છે મેઘું લાલ, ભીતર એટલે શું થાય તો કે અંદર, અંદરથી હું લાલ રંગનો છું, પ્યાસ બુજા પર પૂછું હાલ, એટલે કે હું બધાની પ્યાસ બુજાવીને એટલે કે પ્યાસ છેલ્લા તરફથી છીપાવીને બધાના હાલ પૂછું છું, એટલે કે એવી શું વસ્તુ છે કે જેનું શરીર છે એ હર્યું ભર્યું છે એટલે કે લીલા રંગનું છે, અને હંમેશા એમ કે છે કે મારી અંદર રસ રહેલો હોય છે, અંદરથી હું લાલ છું અને મારા ખાવાથી તમારી તરફ પણ છીપાઈ જાય છે, તો તેનો જવાબ છે તરબૂજ। તરબૂજ છે ઉપરથી લીલું હોય છે, રસવાળું હોય છે, અંદર લાલ હોય છે, અને તેને આપણે એ અંદરથી કેવું હોય છે એમ પાણીવાળું હોય છે, એટલે કે આપણે એ ખાઈએ તો આપણી તરફ પણ છીપાઈ જાય છે। ત્યારબાદ છે હમ દોનો હે પક્કે મિત્ર કરતે રહતે કામ વિચિત્ર, પાંચ પાંચ સેવક હે સાથ લેકિન કરતે કભી ન બાત, એટલે શું કહે છે કે હમ દોનો હે પક્કે મિત્ર એટલે કે એવી શું વસ્તુ છે કે જે બંને છે એ પાકા મિત્ર છે, એટલે કે અમે બંને પાકા મિત્ર છીએ, કરતે રહતે કામ વિચિત્ર એટલે કે અમે હંમેશા વિચિત્ર કામ કરતા રહીએ છીએ, પાંચ પાંચ સેવક હે સાથ એટલે કે એ મિત્રો છે બે, એની બંનેની પાસે પાંચ પાંચ સેવકો છે, લેકિન કરતે કભી ન બાત પણ ક્યારેય અમે એકબીજા સાથે વાત કરતા નથી, તો તેનો શું જવાબ આવશે તો કે હાથ, આપણા બે હાથ હોય છે તો શું હોય છે એકબીજાના મિત્રો હોય છે, તે હંમેશા અલગ અલગ વિચિત્ર કામ કરતા હોય છે, આપણે હાથેથી કેટલા બધા કામ કરીએ છીએ ને, પછી પાંચ પાંચ સેવક હે સાથ એટલે પાંચ પાંચ સેવક એટલે શું કે આપણા હાથની જે આ આંગળીઓ હોય છે તે આંગળીઓ શું છે એ હાથની, હાથના સેવક છે, પાંચ પાંચ આંગળીઓ છે હાથના સેવક છે, અને એ બંને હાથો ક્યારેય વાત કરતા નથી, તો તેનો જવાબ આવશે હાથ। ત્યાર પછી છે કભી હું પતલા કભી હું મોટા કભી ગેંદ જેસા, મેરી કોઈ બહન નહીં પર બચ્ચો કા મામા હું, એટલે શું કહે છે કે હું ક્યારેક પાતળો થઈ જાઉં છું, ક્યારેક હું મોટો થઈ જાઉં છું, કભી ગેંદ જેસા કભી હું, કભી ગેંદ જેસા એટલે શું કે ક્યારેક હું દડા જેવું, ગેંદ એટલે શું થાય દડા, દડા જેવો ગોળ ગોળ હોઉં છું, ક્યારેક પાતળો હોઉં છું, ક્યારેક મોટો હોઉં છું, ક્યારેક હું ગોળ હોઉં છું, મેરી કોઈ બહન નહીં પર બચ્ચો કા મામા હું, એટલે મારી કોઈ બહેન નથી છતાં બચ્ચો કા મામા એટલે કે છતાં મને નાના નાના જે બાળકો હોય છે તે મને મામા કહે છે, હું બધા બાળકોનો મામા છું, એટલે શું આવશે તેનો જવાબ આવશે ચંદ્ર એટલે કે ચંદા મામા, ચંદા મામા ચંદ્ર હોય છે તે પૂનમ અને અમાસ એવી રીતે આવે છે, તો આવી રીતે તે ક્યારેક મોટો ક્યારેક નાનો થાય છે, અને ક્યારેક તો આખો ગોળ થઈ જાય છે, પૂનમને દિવસે કેવો હોય ચંદ્ર ગોળ હોય છે, આખો ગોળ થઈ જાય છે, અને આપણે એને ચંદા મામા કહીએ છીએ, તેની કોઈ બહેન નથી છતાં એને ચંદા મામા તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી છે પહેલી, બડે સવેરે ઉઠતી હું મેં શેર ગગન કી કરતી હું મેં, એટલે શું કહે છે કે બડે સવેરે એટલે કે સવાર સવારમાં હું ઉઠું છું, અને શેર ગગન કી કરતી હું એટલે કે આકાશમાં હું શેર કરવા નીકળું છું, શેર એટલે શું કે પહેલી એટલે ફરવા નીકળું છું એમ, આકાશમાં હું ફરવા નીકળું છું, આળસ સુસ્તી તનિક ન કરતી હરદમ હી કુછ કરતી હું મેં, એટલે કે મને આળસ ક્યારેય આવતી નથી, અને હું હરદમ એટલે કે હંમેશા કંઈક ને કંઈક હું કરતી રહું છું, તો એનો જવાબ આવશે શેડિયા એટલે કે ચકલીઓ, ચકલીઓ છે એ સવાર સવારમાં ઉઠી જાય છે, આકાશમાં ફરવા નીકળે છે, પોતે કલબલાટ કરે છે, અને તે ક્યારે આળસ કરતી નથી અને કંઈક ને કંઈક નવું કર્યા કરે છે, તેનો જવાબ આવશે ચકલી એટલે કે ચીડિયા।